મારું નામ છે ગોહલ ગોવિંદ લક્ષ્મણભાઈ, જુનાગઢ જિલ્લા વીસી એસોસિએશન પ્રમુખ તથા સૌરાષ્ટ્ર ઝોન ઉપપ્રમુખ. અમે આજે જુનાગઢ લેવલે ધરણાનો કાર્યક્રમ રાખેલો હતો, જેનો મુખ્ય ઉદ્દેશ્ય કે સરકાર શ્રી દ્વારા વીસીઓ વર્ષો ત્યાં 10 વર્ષથી પોતાની સેવાઓ આપી રહ્યું છે, પણ સરકાર દ્વારા હજી સુધી તેને આ હિતો માટે કે તેના પગાર માટેની કોઈ પ્રકારની હજી આગળની પ્રોસેસ નથી કરેલી, જેના માટે અમે તાલુકા લેવલે તાલુકા વિકાસ અધિકારી શ્રી, અમલદાર શ્રી, કલેક્ટર શ્રી, ધારાસભ્ય શ્રી, સાંસદ સભ્ય શ્રી, તમામને અમે લોકોએ એક વર્ષથી સતત અમે લોકો આંદોલન કરી રહ્યા છીએ, બધાને આવેદન આપેલા છે. યુનિયન દ્વારા 2000થી પણ વધારે સરકારશ્રીને આવેદનો આપેલા હોવા છતાં સરકાર દ્વારા એક પણ પ્રકારની વીસીઓના હિતો માટેની આગળની પ્રોસેસ કરેલી નથી, જેના વિરોધમાં આજે જુનાગઢ ખાતે અમે લોકો ધરણાના કાર્યક્રમમાં રોકાયેલા છીએ. વીસીઓ ગ્રામ પંચાયત લેવલે જે 10 વર્ષથી સેવાઓ આપે છે, માત્ર ને માત્ર તે કમિશન બેસથી પોતાની સેવાઓ આપે છે. સરકાર દ્વારા તેમની એક પણ રૂપિયાનું મહેનતાણું પગાર રૂપે સ્વીકારવામાં આવતું નથી. સ્થાનિક લેવલે 1500 રૂપિયાની મંથલી ઇન્કમ થતી હોય, સરકારશ્રીની બધી યોજનાઓ વીસીઓ પબ્લિક સુધી પહોંચાડતી હોય, સ્થાનિક લેવલે મંત્રીને સરપંચ કરતાં પણ વધારે સત્તા એમ ગ્રામ પંચાયત કોમ્પ્યુટર ઓપરેટર આપે છે, તો છતાં પણ સરકાર દ્વારા વીસીઓને અન્યાય થઈ રહ્યો છે. જે બાબતની રજૂઆતો માટે અમે મુખ્યમંત્રીશ્રીને ઘણીવાર પ્રયત્ન કરેલા મંજૂરી માટેના તેને મળવા માટે, અમને સુધી આ દિન સુધી એક પણ પ્રકારની અમારા યુનિયનને મંજૂરી માટે સરકારશ્રીઓએ અમને આમંત્રિત કરેલા નથી, જેના વિરોધમાં આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાના છીએ અને એક દિવસ અમે ધરણા માટે બેઠેલા છીએ. સમાન કામ સમાન વેતનનો ધારો સરકાર સુપ્રીમ કોર્ટનો હોવા છતાં પણ આ દિન સુધી સરકાર દ્વારા તે બાબતનું એક પણ પ્રકારનું પાલન કરવામાં આવેલું નથી, જે એક દુઃખની બાબત છે. આજના મોંઘવારીના સમયમાં સામાન્ય વીસીઓ જે પોતાના કામ કરી રહ્યો છે, જે લોકોને સેવાઓ આપી રહ્યો છે, સરકારની સર્વિસો આપી રહ્યો છે, છતાં પણ સરકાર દ્વારા તે બાબતનો કોઈ પણ પોઝિટિવ રિપોર્ટ ન આવતા એ બાબતની દુઃખની લાગણી સાથે, છતાં સરકારની બધી યોજનાઓ અમે સફળ કરતી હોવા છતાં પણ સરકાર દ્વારા કોઈ પણ નિર્ણય ન થતા આવતો, રાજ્ય લેવલના મંડળ દ્વારા થશે ને ઉપરથી જે સરકાર દ્વારા જે હજી જે સૂચનાઓ અમે વારંવાર રજૂઆતો કરેલી છે, કામનો બહિષ્કાર નથી કરેલો, સરકારમાં સતત રજૂઆત કરીએ છીએ, છતાં પણ સરકાર હજી અમારી રજૂઆત નહીં આવશે તો અમે ઉગ્ર આંદોલન, ભૂખ હડતાળ ઉપર કે સરકારમાં વિરોધ પ્રદર્શન માટે અમે પ્રયત્નશીલ રહીશું.